તમને ખબર છે મારા બાપુ એક પડીકી ખાય છે? એમાં વળી હું હોય? ઈ તો કોને ખબર, મે ખાધી મને મજા આવી. એમાં ઓર હતી, મારે પણ ખાવી છે હો. હા હાલો હાલો પ્રેણભાઈ દુકાન હાલો. નહીં આપણે અટાણે શાળાએ જવાનો સમય થઈ ગયો છે. હાલો હાલો શાળાએ. નમસ્તે ગુરુજી. બેસી જાઓ બાળકો. આજે તમાકુ ખાવાનું મન થયું સાહેબ, ના પાડી છે. હાલે એક વાત કહું, આજે આપણે ઇતિહાસ ભણવાનો છે. નહીં નહીં, ચોપડીની જરૂર નથી. આ શું છે? તમાકુની પડીકી? નહીં તો આ આપણો ભારત દેશ છે, આખે આખો અખંડ ભારત દેશ છે. તેના કેટલાક ગદ્દાર લોકોએ બે ટુકડા કર્યા, કેટલાક લોકો સરકી પડ્યા. આ શું છે? ચૂનાની પડીકી? નહીં તો આ ચૂનાની પડીકી નથી, ગોરા અંગ્રેજો છે. આપણા દેશમાં કેટલા અંગ્રેજો આવ્યા હતા તમને ખબર છે? નહીં. મુઠ્ઠી ભર. તેમ બંને વચ્ચે એવી રમઝ જમી, એવી રમઝ જમી, ખચા ખચ ખચા ખચ ખચા ખચ. કેટલાક ને માયરા પીટા, પછી ભારતીયોનું શોષણ કરી કરીને 32 અડિયાઓની જેલમાં પૂરી દીધા. આજે આપણા સમાજમાં કેટલાક ગામડાઓમાં કેટલાક લોકો તમાકુનું સેવન કરે છે. તેમને ખબર નથી કે તમાકુ ખાવાથી કેન્સર થાય છે. તમારે પણ તમાકુ ન ખાવું જોઈએ અને જે ખાતા હોય તેને અટકાવવો જોઈએ. તમને તો કેન્સર થયું છે. શું મને કેન્સર થયું છે? તો હવે હું શું કરી છે ભગવાન મારું, હવે શું થશે? મારા પિતાને કેન્સર થયું છે. શું ખાવાથી થયું છે? તમાકુ ખાવાથી થયું છે.
તો તને સંજય અને જિગ્નેશ ને પણ કેન્સર થશે. શું અમને પણ કેન્સર થશે? હા, હવે આપણે શું કરવું જોઈએ? તો આપણે ઓલા બંને ને બોલાવીને ડોક્ટર પાસે જવું જોઈએ. ચાલો ચાલો બંને ને બોલાવતા જઈએ. ચાલો ચાલો ડોક્ટર પાસે ચાલો. તમે નાના છો, તમારે તમાકુ નું સેવન ન કરવું જોઈએ. જે લોકો ખાય છે તેને ખાતા અટકાવો. જો તમે તમાકુ નહીં ખાવ તો તમને જરૂર કેન્સર થી છુટકારો મળશે. તમાકુ નહીં ખાઈએ, જે ખાતા છે તેને પણ અટકાવશું. કે વાલી તરીકે હું પ્રતિબદ્ધ બનું છું કે હું મારા સંતાન માટે વ્યસન થી દૂર રહીશ. કે વાલી તરીકે હું પ્રતિબદ્ધ બનું છું કે હું મારા સંતાન માટે વ્યસન થી દૂર રહીશ.